આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય। नमस्कार मित्रों, हूँ हरिवर्धन चौकसी आप सबनु स्वागत करूँ। मित्रों आज वीडियो में आपनों खूब खूब स्वागत। मित्रों रोजनी जेम आज जो आपने आजनू दैनिक राशि भरते पहला जो है आपने आजनू पंचांग विक्रम संवत 2079 ईस्वीसन 2022 पोष सुद नौम शनिवार तारीख 31/12/2022। मित्रों 2022 नी सालनो आज छेल्लो दिवस, काल थी आपने 2023 नी शुरुआत करीशुं। मित्रों आजना सूर्योदयनो समय सवारे 7:20 अने सूर्यास्तनो समय सांजे 6:05। मित्रों आजे जेमनो जन्मदिवस छे ए लोकोने अमारा तरफथी खूब खूब शुभकामना। जीवन में खूब आगळ वधो अने पोताना गुरुना आशीर्वाद लेवानो आजे भूलता नहीं। मित्रों आजनी चंद्र राशि छे मीन अने आ राशि 11:47 सुधी त्यार पछी जन्मेला बाळकोनी राशि रहेशे मेष। આજનું નક્ષત્ર છે રેવતી, એ પણ 11:47 પછી નક્ષત્ર બદલાશે। તો મિત્રો આજે જે બાળકો જન્મશે એ લોકો માટે પણ આજનો દિવસ સારો અને આગળનું ભવિષ્ય એ લોકો માટે ખરેખર ખૂબ સારું દેખાય છે। તો મિત્રો હવે જોઈએ આપણે આજનું રાશિફળ। પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળા માટે આજે અટકેલા કામો ઉકેલી શકાય, ચોક્કસપણે એમાં તમને સફળતા મળે। પણ મિત્રો મન પર સંયમ રાખજો, મનનો સંયમ ગુમાવશો તો તકલીફ તમારી વધતી દેખાય છે। આજે મન પર સંયમ રાખીને ચાલશો તો ઘણી બધી લાભની તકો તમે ઝડપી લેશો, લાલચમાં આવતા નહીં। આજે યોગ્ય માણસની સલાહ લઈને કોઈ યોજના બનાવશો તો પણ એમાં સફળતા જરૂર મળે। તો મિત્રો હવે જોઈએ આપણે બીજી રાશિ વૃષભ રાશિ। વૃષભ રાશિવાળા માટે આજે ધંધાકીય બાબતોમાં ખૂબ મોટો ફાયદો થતો દેખાય છે। બધી યોજનાઓ સફળતાપૂર્વક આપણે આગળ લઈ જઈ શકીએ, નવી યોજનાઓને અમલમાં મૂકી શકીએ। તે સિવાય વૃષભ રાશિના માણસો જેના લગ્નની વાત ચાલે છે એમાં પણ આજે સારું પરિણામ મેળવી શકાય। અને જે લોકો લગ્ન કરીને બેઠેલા છે એ લોકો માટે પણ આજનો દિવસ સારો, પતિ પત્નીના સંબંધોમાં ઘણી સારી એવી મીઠાશ આપણે આજે ભરી શકીએ। મિથુન મિથુન રાશિવાળા માટે આજે થોડુંક સંભાળીને ચાલવાનો દિવસ। આજે તમારા આરોગ્ય પર તકલીફ આવતી દેખાય છે તો આજે તબિયતની કાળજી જરૂર રાખજો। આજે કોઈ પ્રવાસ કરવાનો હોય તો સંભાળીને કરજો, પ્રવાસમાં નાના મોટા વિઘ્ન આવતા દેખાય છે। પણ મિત્રો આજે છે ને કોઈ દુશ્મન જો તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે તો એ સફળ નહીં થાય, તો આ બાબતમાં આપનો બચાવ ચોક્કસપણે કુદરત તરફથી થતો દેખાય છે। કર્ક રાશિ। કર્ક રાશિવાળા માટે પણ આજનો દિવસ ઘણો સારો। કોઈક મહત્ત્વની સમસ્યા ઘણા દિવસથી તમને સતાવી રહેલી છે એ સમસ્યાનો આજે બહુ સરસ રીતે આપણે ઉકેલ લાવી શકીએ અને એમાંથી બહાર નીકળી શકીએ। મિત્રો આજે આપણા જીવનમાં ઘણી બધી ગૂંચ ઉકેલીને આપણે આગળ વધવાના છે। કર્ક રાશિવાળા માટે આજે થોડો ખર્ચો પણ થતો દેખાય છે, ચોક્કસ ખર્ચો કરીશું પણ સારા કામમાં કરીશું। તો મિત્રો હવે જોઈએ આપણે પાંચમી રાશિ સિંહ રાશિ। સિંહ રાશિ સિંહ રાશિવાળા માટે આજે કૌટુંબિક મતભેદો જે તમને સતાવતા હતા તે પૂર્ણ થતા દેખાય છે, એમાંથી તમે બહાર નીકળતા દેખાવ છો। ઘણા દિવસથી જે ચિંતાઓ સતાવતી હતી ને એનો ઉકેલ આજે ચોક્કસ આપણે મેળવી શકીશું। પણ બહુ એક નાનકડી વાત કહું, તમે જેને પ્રિય માનો છો એવા પાત્ર સાથે આજે મતભેદ ટાળજો। કન્યા કન્યા રાશિવાળાએ આજે થોડું સાવધાન થઈને ચાલવાનું છે। મિત્રો આજે આપનો દુશ્મન આપણને નુકસાન પહોંચાડવાની કોશિશ કરશે પણ એ ફાવવાનો નથી, પણ આપણે સાવધાન રહીશું તો આપણે વધુ સરસ રીતે બચી શકીશું। આજે કોઈ પ્રવાસ કરવાનો થાય તો એમાં તમને આનંદ બી મળશે અને સફળતા પણ મળશે। આજે માનસિક ચિંતાઓમાંથી આપણે ઘણું ખરું બહાર નીકળી જઈશું। હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો
लाल किताब। तुला तुला राशि वाला माटे आजे मन में रहेली वेदनाओ एमाथी मुक्ति मळे छे, खूब सारा निराकरण मळे, समाधान मळे ने चोक्कसपणे अपने अपना मन नी जे वेदना अपने भोगवी रह्या छे एमाथी आज अपने छुटकारो मेळवी लईशुं। ते सिवाय कंईक सारू परिणाम मळवानुं छे एवो प्रसंग पण आज आपणे जोई शकीशुं। અને મહત્વની વાત તો એ છે કે ભાઈ આપણે આજે આપણી આજુબાજુના જે સ્વજનો છે એ સારો સાથ સહકાર આપે। વૃશ્ચિક રાશિવાળા માટે પણ આજનો દિવસ સારો, કૌટુંબિક સમસ્યાઓનો હલ લાવી શકાય, આર્થિક સમસ્યાઓનો હલ લાવી શકાય અને મનમાં રહેલી બેચેનીને દૂર કરીને આજે આપણે સાંજ સુધી એક પ્રસન્ન વાતાવરણમાં પ્રવેશીશું। આજે છે ને વૃશ્ચિક રાશિવાળા માટે સાંજનો સમય મનને આનંદિત રાખવાનો છે, તો ચોક્કસ આવી ઘટનાઓ આજે ચોક્કસ રીતે તમારા જીવનમાં બને। ધનરાશિ ધનરાશિવાળા માટે આજે માનસિક સ્વસ્થતા જાળવવાનો દિવસ છે ભાઈ, મનને બિલકુલ પણ ડગમગવા નહીં દેતા અને માનસિક સંતુલન રાખીને આજે કોઈ આયોજન કરશો તો હું એવું માનું છું કે ખૂબ સારી સફળતા મળશે અને આજના દિવસ આપણે ઘણા નવા કામો વિચારીશું અને આગળના સમયમાં તેને અમલમાં પણ મૂકીશું। મકર મકર રાશિવાળા માટે આજે અંગત મૂંઝવણો વધતી દેખાય છે ભાઈ, તો પોતાના અંગત જીવનમાં ચોક્કસપણે ધ્યાન આપજો। કોઈક વાત ખાનગી રાખીને તમે વિચારી રહ્યા છો તો એની પર પણ વિચાર કરજો ને એના માટે જરૂર પડે તો બે યોગ્ય માણસની સલાહ લઈ એનું નિરાકરણ લાવજો। મકર રાશિવાળાએ આજે ઘરમાં પણ બને ત્યાં સુધી કંકાસ ટાળવો જોઈએ। કુંભ રાશિ કુંભ રાશિવાળા માટે પણ આજે અગત્યના કામો જેમાં તમે પ્રગતિ કરી રહ્યા છો એ કામો પર ધ્યાન આપવાની જરૂરિયાત છે અને ચોક્કસ આજે જો ધ્યાન આપો છો તો આ બાબતમાં એક સારી સફળતા ચોક્કસ મેળવશો। આજે છે ને કોઈ જૂના સ્નેહીથી અથવા કોઈ સંબંધીથી મળવાનું થાય અને એ મુલાકાત પણ તમને આનંદ આપી જાય। મીન રાશિવાળા માટે પણ આજે ફાયદાકીય કામો બનતા દેખાય છે, જે તકલીફો છે ધીરે ધીરે દૂર થતી દેખાય છે અને લાભ આપતા કાર્યો સાંજ સુધીમાં આપણે પાર પાડી શકીશું। મીન રાશિવાળાએ આજે પોતાના ખર્ચા પર ધ્યાન આપવાનું છે, ખર્ચા વધતા દેખાય તો એની પર ચોક્કસ ધ્યાન આપજો। તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિ, પણ હવે જોઈએ આપણે આજનો સુવિચાર। મિત્રો જીવનમાં માટીના રમકડા અને મિત્રોની કિંમત એને જ સમજાય છે જે બનાવે છે, તોડનારને ક્યારે પણ આ કિંમત સમજાતી નથી। તો ચોક્કસપણે જીવનમાં આ એક સારો વિચાર હંમેશા જોડીને રાખો। તો મિત્રો હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો। મિત્રો ઘણા લોકોને આધા સીસી મતલબ અડધું માથું દુખવું, તો એવા લોકોએ ઠંડા પાણીમાં દ્રાક્ષ અને લીલા ધાણા આ બેનો ઉકાળો બનાવીને પીવો જોઈએ તો ચોક્કસપણે આધા સીસી ઉતરી જાય છે। તો મિત્રો હવે સમય થયો છે આજના ઉપાયનો। આજનો ઉપાય મિત્રો ક્યાંય પણ જરાક પણ પ્રેશરમાં નહીં આવતા, દબાવમાં આજે કોઈ કામ નહીં કરતા, નથી કરવું કામ તો નહીં કરતા પણ કોઈના દબાવમાં ખોટું કામ બિલકુલ નહીં કરતા। તો મિત્રો આ હતું આજનું રાશિ, પણ આજનો વિડીયો ગમ્યો તો લાઇક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઇબ કરે। હું હરિવર્ધન ચોક્સી આપ સૌની રજા લઉં, ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે। તો ચાલો બદલીએ જિંદગી, નમસ્તે મિત્રો।